નમસ્કાર દોસ્તો, ઘણા દર્દીઓ જે અમારી સ્પાઇનની ઓપીડીમાં આવતા હોય છે તેમને એક કમ્પ્લેન હોય છે કે તેમને બંને પગમાં, ખાસ કરીને પિંડીમાં, રાત્રે એકદમ બેચેની જેવો અહેસાસ થાય છે, કંઈક અનકમ્ફર્ટેબલ ફિલિંગ આવે છે. કેટલાક દર્દીઓ કહે છે કે રાત પડતા જ્યારે પણ ઊંઘવા જાય ત્યારે તેમને ઊંઘ નથી આવતી, બંને પગમાં જણજણાટી થાય છે, ખાલી ચડે છે. કેટલાક દર્દીઓને એવું લાગે છે કે જાણે પલંગમાં પગ પછાડવાની ઈચ્છા થાય. કેટલાક દર્દીઓ તે પણ કહે છે કે અમને બંને પિંડીમાં અમે એકદમ ટાઈટ એક કપડું બાંધી દઈએ ત્યારબાદ જ ઊંઘ આવે છે. તો આ કન્ડિશનને કહેવાય છે રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ. મતલબ કે પગ તમને કોઈ એક પોઝિશનમાં રાખવાની ઈચ્છા ન થાય, રાત્રે જ્યારે પણ સુવા જાઓ ત્યારે પગ તમને ઘૂંટણમાંથી વાળવાની ઈચ્છા થાય, પડખા બદલવાની ઈચ્છા થાય, બેસવાની ઈચ્છા થાય, ઊંઘ ડિસ્ટર્બ થઈ જાય. આ બધી જ તકલીફો રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમમાં થઈ શકે છે. હવે તે કોને થઈ શકે? સૌથી વધારે તે 50 વર્ષથી વધારે જે પુરુષો હોય છે, 50 વર્ષથી વધારે ઉંમરના, તેમનામાં થઈ શકે છે. કેટલાક મહિલાઓમાં પણ આ જોવા મળી શકે છે. બીજું કે કઈ કઈ કન્ડિશનમાં, કયા કયા રોગોમાં આ થઈ શકે છે. સૌથી વધારે કોમનલી જેમાં જોવા મળે છે તે છે જે લોકોને 15-20 વર્ષથી ડાયાબિટીસ હોય, બીજું થાઇરોઇડની તકલીફો હોય, ત્રીજું જે લોકોને લીવરના પ્રોબ્લેમ હોય, ચોથું જે લોકોને કિડનીના પ્રોબ્લેમ હોય. બેઝિકલી ડાયાબિટીસ, થાઇરોઇડ, લીવર અને કિડની, આ ચાર કન્ડિશનમાં તમને આ રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ થઈ શકે છે. હવે જેને પણ આલ્કોહોલ, મતલબ કે દારૂ કે બીડી, આ બંનેની જેને પણ આદત હોય તેમને પણ રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ થઈ શકે છે. તેની સાથે સાથે જે લોકોનું વિટામિન B12 ઓછું હોય તેમને પણ આ તકલીફ થઈ શકે છે. છેલ્લે, જેટલા પણ લોકોને મણકામાંથી નસ દબાતી હોય તો કેટલાક દર્દીઓને આવી તકલીફ રાત્રે થઈ શકે છે અને તેને રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ કહેવાય છે. હવે આ કન્ડિશનની ટ્રીટમેન્ટ શું હોઈ શકે છે? જો કોઈ પણ આ કન્ડિશન થયેલી છે તેમાંથી જો તમને એક કારણ મળી જતું હોય, મતલબ કે કોઈને ડાયાબિટીસ, થાઇરોઇડ કે લીવર, કોઈ પણ બીમારી હોય, તેને જો કંટ્રોલમાં કરવામાં આવે તો આ રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમની ટ્રીટમેન્ટ ખૂબ જ સારી રીતે થઈ શકે છે. બીજું, જે પણ દર્દીઓને B12 ઓછું હોય ને આ તકલીફ થઈ શકતી હોય તો તેમને B12 ચેક કરાવવું જોઈએ અને તે નોર્મલાઇઝ કરવું જોઈએ. સૌથી પહેલાં જ્યારે પણ રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ કે આવી કોઈ તકલીફ હોય તો તમારે એક વખત પહેલાં તમારા ફિઝિશિયનને મળવું જોઈએ. શક્યતા છે કે તમારા ફિઝિશિયન જે રેગ્યુલર જે બ્લડ રિપોર્ટ હોય છે તે બ્લડ રિપોર્ટ કરાવે અને ત્યારબાદ તેમાંથી ખ્યાલ આવી શકે કે આમાં શું તકલીફ હોઈ શકે છે. કેટલીક વખત એવું થઈ શકે કે નસની કોઈ બીમારી હોય તો તેમાં EMG NCV, મતલબ કે નસનો જે રિપોર્ટ હોય છે તે કરાવવાની જરૂરત પડી શકે છે. હવે જે પણ દર્દીઓને આલ્કોહોલ કે સિગરેટની આદત હોય તો તે પણ ઓછી કરવી અથવા તો બંધ કરી દેવી ખૂબ જ જરૂરી છે. કેટલીક વખત એવું થાય છે કે આ જે રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ છે તેમાં કેટલાક દર્દીઓમાં કોઈ પણ કારણ ન મળે અને તો પણ તેમને આ કાફ પેઇન કે રાત્રે જે બેચેની છે તે ચાલુ જ રહેતી હોય, આવા દર્દીઓમાં યોગાનું, મતલબ કે મેડિટેશન, તેનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજું, આલ્કોહોલ સિગરેટ બંધ કરી દેવી જોઈએ. ત્રીજું, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, મતલબ કે રોજ સવારે ઉઠીને ચાલવા જવું જોઈએ. ચોથું, કે કેટલીક વખત એવું થતું હોય કે ડિહાઈડ્રેશનના કારણે પણ આ તકલીફ થઈ શકે તો રાત્રે તમારે પ્રોપરલી પાણી પીને સૂવું જોઈએ. અને છેલ્લું, ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ, મતલબ કે થોડુંક એક અડધી ચમચી પણ મીઠું ખાઈને જો સૂઈ જવામાં આવે તો પણ આ તકલીફ જઈ શકે છે. પરંતુ મીઠાના લીધે જે પણ લોકોને બ્લડ પ્રેશર વધારે હોય છે તેમનું બ્લડ પ્રેશર ઓર વધી શકે છે, તેથી તેનું ધ્યાન રાખીને તમારે ઉપચાર કરવો જોઈએ. તો દોસ્તો, આ કન્ડિશન છે જેને રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ કહેવાય છે. અને આટલી કન્ડિશન, મતલબ કે આટલા લક્ષણો તમને હોય, જો આવા કોઈ રોગ હોય તો તેની ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે અને તમને આમાંથી રાહત મળી શકે છે. ધન્યવાદ.